વડોદરામાં નકલી પોલીસે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવ્યો હતો. વડોદરાના સમી સાવલી રોડ પર વયોવૃદ્ધ પાસે એક મહિલાએ ધમકાવી તેમની પાસેથી 9000 રૂપિયા લીધા હતા. આરોપીઓએ વધુ રૂપિયાની માંગ કરતા વેપારીઓને પણ આમાં સંડોવણી હોવાનો સામે આવ્યું છે. આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. વૃદ્ધને બળાત્કારના ગુનામાં ફસાવી આ ટોળકીએ તેમની ઉપર લૂંટ ચલાવી હતી. નકલી પોલીસનો આતંક ખૂબ જ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમની વિરુદ્ધ વૃદ્ધે ફરિયાદ દાખલ કરાતા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી, તેમજ તેમની ધરપકડ કરી હતી. રાજ્યમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે, જ્યાં નકલી પોલીસ દહેશત ફેલાવતી હોય છે. જોકે વધુ એક નકલી પોલીસની ટીમે લોકોને પરેશાન કરવાના કાવતરા ઘડ્યા હતા. અમે પોલીસવાળા છીએ એટલે એવો નકલી પોલીસનો સ્વાંગ રચી અને કાકાને રોક્યા અને તમને સ્ત્રીના ગુનામાં, બલાત્કારના ગુનામાં ફસાવી દઈશું, તમે 5 લાખ આપી દો. તો કાકા કે અત્યારે તો મારી પાસે નથી. એ તો કે ક્યાં છે? તો કે અમારા ઘેર ચાલો. એટલે કાકાને એકટીઓમાંથી ઉતારી દીધા અને રિક્ષામાં બેસાડી દીધા. રિક્ષામાં બેસાડીને એ લોકો કાકાના ઘેર સુધી આવ્યા. ઇન બિટવીન કાકાનો પર્સ પણ લઈ લીધું. પર્સમાંથી 7000 રોકડા હતા અને એટીએમ કાર્ડ હતું. એ એટીએમ કાર્ડથી રસ્તામાં કુલ 9500 આરોપીઓએ વિડ્રો પણ કરેલા છે.